ગુજરાત આશા વર્કર્સ ફેડરેશનના આશા વર્કર બહેનોએ પોતાના પડતર પ્રશ્નોને ધ્યાનમાં લઈને કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. સાથે મોતીબાગ ટાઉન હોલથી રેલી કાઢી શહીદ દિન નિમિત્તે શહીદ ભગતસિંહ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત આશા વર્કર ફેડરેશન ગુજરાત રાજ્યમાં શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ઘરે ઘરે જઈ રહીશોના સ્વાસ્થ્યને લઈ ભારત સરકાર દ્વારા નેશનલ હેલ્થ મિશન ચલાવે છે. આ પ્રોજેક્ટમાં બહેનો આશા વર્કર્સ તરીકે ફરજ બજાવે છે. ત્યારે ગુજરાત આશા વર્કર ફેડરેશનના આશા વર્કર બહેનોએ તેમના પડતર પ્રશ્નોને લઈને કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા બહેનોને આશા વર્કર્સને ફિક્સ પગાર પર રાખેલ પછી તેમને ઇન્સેન્ટિવ ચૂકવવાનું નક્કી કરેલ, જે પ્રોજેક્ટમાં નક્કી થયેલ વર્કના બદલે બીજા કામો પણ કરાવવામાં આવે છે. દેશમાં કાયદાની એસી તેસી કરીને આશા વર્કર્સ બહેનોનું શોષણ કરવામાં આવે છે. ચૂંટણી પહેલા સરકારમાં બેઠેલા સત્તાધીશો દ્વારા બહેનોને જે વચનો આપેલ, જે આજરોજ સુધી પૂરા કરવામાં આવેલ નથી. ચૂંટણી પહેલા જે સમાન વેતનની માગણી ને આચારસંહિતાને કારણે 50% એરિયર્સ આપવાનું નક્કી થયેલ, જે પણ સમયસર આપી નથી શક્યા. આજની કાળઝાળ મોંઘવારીમાં બહેનોને ઘર ચલાવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેને ધ્યાનમાં લઈને આશા વર્કર્સ બહેનોને ફિક્સ પગાર તેમજ નક્કી કરેલ કાયમી કર્મચારી તરીકે લઘુત્તમ વેતન રૂપે 18,000 મળે, સમાજ સુરક્ષાના લાભો સહિતની માગણીઓ કરી હતી. આ સાથે શહીદ દિવસ હોવાથી આશા વર્કર બહેનોએ મોતીબાગ ટાઉન હોલથી રેલી કાઢી શહીદ ભગતસિંહ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આજે 23 માર્ચ શહીદ ભગતસિંહના દિવસે અમે તમામ બહેનો રેલીનું આયોજન કરીને કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવવા માટે આવેલા સમાન કામ સમાન વેતનની માગણી સાથે, અને જ્યાં સુધી અમારી માગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી સરકાર સામે અમારી લડત ચાલુ.